नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान वीडियो लेक्चर में आपनु स्वागत है। आज वीडियो लेक्चर में आपने फिनाइल कीटोन यूरिया जोवानुं छे अने अवर्णता। तो मित्रों आपणे फिनाइल कीटोन यूरिया नी वात करीए, फिनाइल कीटोन यूरिया शब्द समझो तमे। फिनाइल कीटो अने यूरिया, तो कीटो फिनाइल है ए यूरिन द्वारा स्त्राव पामे, बराबर। तो आ खामी जोवानी है आपणे। तो मित्रों फिनाइल कीटो यूरिया है ए चयापचय खामी है, चयापचय नी अनियमितता है, चयापचय अनियमितता। वही आ दैहिक प्रच्छन्न खामी पण है, दैहिक प्रच्छन्न खामी है। एटले के आ रोग छे ए जे रीते दैहिक प्रच्छन्न रोगो आनुवंशिकता नी अंदर वारसामां मळे, आनुवंशिकता एनी अंदर जोवा मळे छे, एवी ज आनुवंशिकता आ रोग नी अंदर पण जोवा मळे छे। जे रीते आपणे आगळ एक रोग नो अभ्यास कर्यो के सिकल सेल एनीमिया, ए दैहिक प्रच्छन्न खामी हती, एटले ए जे रीते वारसामां उतरे छे ए ज रीते आ फिनाइल कीटोन्यूरिया रोग छे ए पण वारसामां उतरे, एनी अंदर पण सिकल फिनाइल कीटोन्यूरिया मां पण सिकल सेल एनीमिया जेवी आनुवंशिकता जोवा मळे। हवे आ रोग नी अंदर असर शुं थाय ए जोईए। तो सामान्य रीते आ रोगना लक्षण नी अंदर एक एमिनो एसिड छे फिनाइल एलेनाइन, फिनाइल एलेनाइन एमिनो एसिड एनु रूपांतरण टायरोसिन मां थाय। तो रूपांतरण करतो उत्सेचक छे ए आ रोग नी अंदर जोवा मळतो नथी। आ रोग नी अंदर आ उत्सेचक नी उणप होय। उत्सेचक छे फिनाइल एलेनाइन, फिनाइल एलेनाइन हाइड्रोक्सीलेज, हाइड्रोक्सीलेज। तो फिनाइल एलेनाइन हाइड्रोक्सीलेज उत्सेचक छे मित्रों, ए बनतो नथी एटला माटे आ रोग जोवा मळे। हवे फिनाइल एलेनाइन मां टायरोसिन मां तो फिनाइल एलेनाइन नुं रूपांतर थतुं नथी, एटले शुं छे फिनाइल एलेनाइन छे ए जमा थतो जशे रुधिरमां। ફિનાઇલ એલેનાઇન છે એ જમા થતા રહે, જમા થાય છે। આ ઉપરાંત એનું રૂપાંતર છે એ ફિનાઇલ પાયરુવેટ તેમજ તેના વ્યુત્પન્નમાં થાય છે। ફિનાઇલ પાયરુવેટ અને તેના વ્યુત્પન્નની અંદર ફિનાઇલ એલેનાઇન નું રૂપાંતરણ થાય છે અને આ બંને છે એ મગજમાં એકત્રિત થાય છે। અને મગજમાં એકત્રિત થવાને કારણે માનસિક મંદતા આવે છે। તો આવી આ રોગની અંદર ખામી સર્જે છે। આ ઉપરાંત મિત્રો જ્યાં પાયરુવેટ અને આ ફિનાઇલ પાયરુવેટ અને એના વ્યુત્પન્નો છે આ મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ પામે છે, અને એના લીધે મૂત્રમાં તેનો ત્યાગ થાય છે। આ જે ફિનાઇલ પાયરુવેટ અને તેના વ્યુત્પન્નો છે એનો મૂત્રમાં ત્યાગ થાય। હવે જો મિત્રો પાયરુવિક એસિડ છે એનું કદાચ રાસાયણિક બંધારણ તમે જાણતા છો, આ રીતનું રાસાયણિક બંધારણ હોય। તો અહીંયા આ કીટોન સમૂહ છે બરાબર, જે ફિનાઇલની સાથે જોડાયેલું છે
એટલે આ રોગને કહેવાય છે ફિનાઇલ કીટો. અને મૂત્રમાં એનો ત્યાગ થાય છે, યુરિનમાં ત્યાગ થાય એટલે યુરિયા, ફિનાઇલ કીટોન્યુરિયા. ખ્યાલ આવો મિત્રો? તો આ ફિનાઇલ કીટોન્યુરિયા નો રોગ છે. એમસીક્યુ માટે, નીટ માટે યાદ રાખવાનું, થિયરી ની અંદર તમારે વાક્યના સ્વરૂપમાં લખવાનું છે. મુદ્દા વાઇઝ એમસીક્યુ ની અંદર યાદ રાખવાનું, ફિનાઇલ કીટોન્યુરિયા છે કેવો રોગ છે, કેવી ખામી છે, ચયાપચય એક ખામી છે. કેવી છે? ચયાપચય. એની આનુવંશિકતા કઈ રીતે થાય છે? તો કે દૈહિક પ્રચ્છન્ન ખામીની આનુવંશિકતા થાય એ રીતે. અને એની અંદર અસર શું જોવા મળે? તો સામાન્ય રીતે ફિનાઇલ એલેનાઇન નું ટાયરોસિનમાં રૂપાંતર કરતો ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક છે એની ઉણપ આવે છે, જેના લીધે આ રોગ થાય. ઉણપ એટલે આ ઉત્સેચક બનતો નથી. અને એના લીધે ફિનાઇલ એલેનાઇન છે રુધિરમાં જમા થાય. ફિનાઇલ એલેનાઇન છે એ ફિનાઇલ પાયરુવેટ અને એના વ્યુત્પન્નમાં રૂપાંતર પામે અને મગજમાં મસ્તિષ્ક મેરુજળમાં તે એકત્રિત થાય, જેના લીધે માનસિક મંદતા આવે. અને વધારે પડતો આ બનતો હોવાથી, મૂત્ર દ્વારા શોષણ ન પામતો હોવાથી તેનો મૂત્રમાં ત્યાગ થાય છે. બરાબર? હવે આ સમજીએ મિત્રો. હવે આ બોર્ડમાં લખવાની જરૂર નથી, પણ આ સમજો દૈહિક પ્રચ્છન્ન ખામી કઈ રીતે આનુવંશિકતામાં ઉતરે. તો જે રીતે આપણે સિકલ સેલ એનિમિયામાં કીધું કે ફિનાઇલ કીટોન્યુરિયા માટેના આપણે પી ધારીએ, બરાબર, અને સ્મોલ પી લક્ષણો, તો વાહક જે છે એની અંદર સ્મોલ પી કેપિટલ પી બંધારણ હોય તો એના દ્વારા સંતતિમાં રોગ આવશે. વાહક હશે તો બંને નર માદા બંને વાહક હોવા જોઈએ તો આ રોગ દ્વારા આવું બંધારણ બની શકે, બંને સ્મોલ પી વાળું, અને એના લીધે આ રોગ સંતતિમાં આવે. પણ જો એક વાહક હશે તો રોગ સંતતિમાં આવશે નહીં. પ્લસ આના જન્યુ દ્વારા સંતતિમાં જનીનો આવવાની સંભાવના કેટલી છે? 50%. મતલબ કે આની અંદર 50% કેપિટલ પી વાળા ને 50% સ્મોલ પી વાળા જન્યુ બને. બરાબર? તો આ રીતે જન્યુ દ્વારા સંતતિમાં સ્મોલ પી વાહક દ્વારા આવવાની સંભાવના પણ કેટલી છે? 50%. બરાબર? જો એક જ વાહક હશે તો આ રોગના લક્ષણ છે એ સંતતિમાં જોવા મળશે નહીં. બંને વાહક હશે તો આ રોગના લક્ષણ સંતતિમાં જોવા મળે, જે રીતે આપણે સિકલ સેલ એનિમિયાની વાત કરી. હવે બીજો રોગ છે મિત્રો, આપણી એનસીઆરટી ની બુકમાં નથી પણ આને સંલગ્ન રોગ જ છે એ જોઈએ આપણે, અવર્ણતા. અવર્ણતા આલ્બિનિઝમ કહેવાય છે, જે રંજક દ્રવ્યો છે ને એનું પ્રમાણ ઘટી જાય. તો આ પણ ચયાપચય ખામી છે. ચયાપચય ખામી દૈહિક પ્રચ્છન્ન ખામી છે. જેમ આની આનુવંશિકતા છે દૈહિક પ્રચ્છન્ન જનીન દ્વારા થાય છે એ રીતની આની આનુવંશિકતા જોવા મળે છે. હવે આ રોગની અંદર શું થાય છે? તો હમણાં આપણે વાત કરી કે એક ટાયરોસિન બન્યું, ટાયરોસિન આ પણ એમિનો એસિડ છે. ટાયરોસિન છે એનું રૂપાંતર સામાન્ય રીતે મેલેનિનમાં થાય છે, પણ એની માટે જવાબદાર જે ઉત્સેચક છે ટાયરોસિનેઝ, એ બનતો બંધ થઈ જાય. એટલા માટે અવર્ણતા થાય, મેલેનિન રંજક દ્રવ્ય છે આપણી અંદર બનશે નહીં, એટલે આપણા જે વાળ ચામડીની અંદર જે આ કલર છે એ મેલેનિનના દ્રવ્યને લીધે હોય. હવે મેલેનિન દ્રવ્ય જ નહીં હોય એટલે આપ ચામડી વાળનો કલર બનશે નહીં, અને કલર વગરના થઈ જશો આપણે, તો એને કહેવાય છે અવર્ણતા. વર્ણ નથી, રંગ નથી, આલ્બિનિઝમ કહેવાય છે. બરાબર? તો આ જે રોગ છે અવર્ણતા, એ આપણે આગળના રોગની વાત કરી કે આગળના રોગની અંદર આપણે વાત કરી હતી ફિનાઇલ એલેનાઇન નું રૂપાંતર થતું હતું ટાયરોસિનમાં, અહીંયા ટાયરોસિન નું રૂપાંતર થાય છે મેલેનિનમાં. બરાબર? તો આ રોગ છે એ છે અવર્ણતા. નીટ માટે યાદ રાખજો, ઉત્સેચક યાદ રાખવાનું છે. કયો ઉત્સેચક અવર્ણતાની અંદર ગેરહાજર હોય? ટાયરોસિનેઝ. ને અવર્ણતાની અંદર કઈ ચયાપચય પ્રક્રિયા છે અટકે છે? તો ટાયરોસિન નું રૂપાંતર મેલેનિન. પછી અવર્ણતાની અંદર કયું રંજક દ્રવ્ય નથી બનતું? મેલેનિન. ક્યાં એની ઉણપ જોવા મળે છે? વાળ અને ત્વચા. બરાબર? ને કેવી ખામી છે? તો કે દૈહિક પ્રચ્છન્ન ચયાપચય ખામી છે. તો થયો આપણું અવર્ણતા.
तो मित्रों जो कोई डाउट हो थियरी अंदर तो नोट डाउन कर डाउट सेशन अंदर सोल्व करीशुं।